नमस्कार विद्यार्थी मित्रों, निरंजन स्कूल वती ઉચ્ચતર સંદર્ભનો પરિયા નિયર સિસ્ટમ ની અંદર સ્વાગત કરું છું. મિત્રો આપણે ભણી રહ્યા છે મધ્ય ભાવદા મોટા દાખલા કર્યા ટીઓ જો ટીઓ છાવાળા દાખલા કર્યા. પણ હવે આપણે થોડા અલગ પ્રકારના દાખલા લઈએ છીએ જેને ટૂંકા દાખલા તો ન કહી શકાય પણ ક્યારેક આવું બને તો શું થાય કે માની લો કે તમે દાખલો ગણ્યો છે સુધારી નવો મધ્યક શોધો. તો એ પ્રકારના આપણે દાખલા ગણવા કે 20 અવલોકનો નો મધ્યક 22 છે. કેટલા અવલોકન કીધા મિત્રો? 20. એટલે અહીં n બરાબર કેટલા? તો કે 20 અને આ મધ્યક એટલે કે x માં કેટલો? 22. એક અવલોકન દૂરથી 32 ને બદલે 23 લેવાય. દાખલો ગણો હશે લખવાનો તો 32 લખીને 23 તમારે સુધારવાનો છે. એને ગુણ્યા 29.
પોઈન્ટ છે માઈનસ 21 ને બદલે 21 લેવાયું લેવાય કે છે 21 તો છે ને બાદ કરશું આપણે પ્લસ 21 બાદ કરવાના છે નોમેમાં શું છે તો કે માઈનસ 21 છે તો કુલ સંખ્યા કેટલી છે 20 39.6 ગુણ્યા 20 કરો મિત્રો તો 592 માઈનસ 21 પ્લસ માઈનસ માઈનસ 21 તો 592 માંથી તમારે 21 એ બાદ કરવાના અને પાછા 21 એટલે ટોટલ 42 બાદ કરવાના થાય તો કે 550 એને ભાગ્યા 20 550 ભાગ્યા 20 એટલે 27.5 આ મારો શું થશે તો હવે નેક્સ્ટ જોઈએ 25 અવલોકનો મધ્ય 30 છે તો કે અહીં n બરાબર કેટલા 30 સોરી 25 છે 25 અવલોકનો મધ્ય 25 અવલોકનો મધ્ય સ્વાર બરાબર કેટલા 3 બે અવલોકનો બે અવલોકનોની વાત કરતા કેટલા અવલોકનો છે તો બે નો સરવાળો છે એક કીધું તો બે કીધું એક એ તો બે 36 28 ને બદલે 26 18 લેવાયા લેવાયા ક્યારે 26 અને 18 લેવાના કે 36 અને 28 કાઈ માં જરૂર સુધારશું સુધારે મધ્ય બરાબર n ગુણ્યા x બાર માઇનસ ખોટું અવલોકન પ્લસ સાચું અવલોકન એના છેદમાં n n કેટલા છે મિત્રો તો કે 25 મધ્ય કેટલો છે તો કે 30 ખોટું અવલોકન લેવાય ક્યાં ગયા હતા 26 અને 18 તો એનો સરવાળો તમારે બાદ કરવાનો 26 વત્તા 18 અને લેવાના કયા છે 36 28 એટલે પ્લસ કરશું 36 પ્લસ 28 બધાના છેદમાં કુલ થઈ કેટલા થશે 25 તેરી 370 એટલે 750 26 અને 18 નો સરવાળો તમારે બાદ કરવાનો થશે એટલે કે 44 અને 36 અને 28 નો સરવાળો તમારે પ્લસ કરવાનો થશે એટલે કે 64 છેદમાં 25 તો 750 44 પ્લસ 64 એટલે 20 થાય એટલે 770 છેદમાં 25 અને ભાગાકાર કરો મિત્રો એટલે ખબર પડે ભાગાકાર મધ્ય કેટલો આવશે 20. તો આ તમારો દાખલો જે લેવાના રહી ગયા છે એને ઉમેરી દો અને જે લેવાઈ ગયા છે એ બાદ કરો મિત્રો આમાં ઘણી વાર એવું પણ આવે કે ભાઈ એક અવલોકન પ્લસ 21 વધારાનું લેવાઈ ગયું હતું ખાલી એવું જાણો વધારાનું લેવાઈ ગયું હતું તો વધારા લેવાઈ ગયું એટલે ખોટું કહેવાય તો ખાલી બાદ કરવાનું રહે છે ખાલી બાદ બાકી થશે ઉમેરો કંઈ થશે હા પણ જો તમે એક અવલોકન બાદ કરો છો તો છેલ્લે એક એમ થઈ જશે છેલ્લે એક એમ કારણ કે એક અવલોકન કાઢાય તો સાચા મધ્ય તો તે મારે 20 ની જગ્યાએ કેટલા બોર્ડ વર્ક છે તમે લખી લેજો આપણે અહીં આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ.